ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેકનોલોજીમાં નવીનતમ સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વકક્ષાના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી એક બનવાના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે નીતિ બે હજાર સત્યાવીસ રજૂ કરી છે આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં અંદાજિત પચીસ હજાર કરોડ રૂપિયા સાથે આઈટીઆઈટીએસ નિકાસ વધારીને એક લાખથી વધુ નોકરીની તકનું સર્જન કરવાનું લક્ષ્યાંક છે રાજ્યમાં મુખ્યત્વે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરતમાં પાંચ હજાર નાની મધ્યમ અને મોટી આઈસીટી કંપની આવેલી છે અને આઈટીઆઈટીએસ નિકાસમાં વાર્ષિક ચૌદ ટકા વૃદ્ધિ નોંધાવી છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ગુજરાતે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા રજિસ્ટર્ડ એકમ દ્વારા સોફ્ટવેર નિકાસમાં આશરે પાંચ હજાર કરોડ હાંસલ કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય આઈટી ઉદ્યોગ સતત નવીન તકનીકો અપનાવીને અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર સિક્યુરિટી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા ઉભરતા ટેકનોલોજી સોલ્યુશનનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી તેની ડિજિટલ ક્ષમતાઓને સતત મજબૂત કરી રહ્યું છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પૂર્વાર્ધરૂપે અગિયાર આંતરરાષ્ટ્રીય રોડ શો આઠ રાષ્ટ્રીય રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો સહિત રાજ્ય અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આઈટીઆઈટીએસ કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો દ્વારા માનનીય પ્રધાનમંત્રીના વિકસિત ભારત બે હજાર સડતાલીસના વિઝનમાં યોગદાન આપી રહ્યું છે આ મુલાકાત દરમિયાન મળેલી કેટલીક કંપનીમાં ફ્રાન્સની થોમ્સન કમ્પ્યુટિંગ અને પાર્ટેક્સ એનવી વી જાપાની ટ્રેન્ડ માઇક્રો ઓસ્ટ્રેલિયાની આઈ એન ઇનોવેશન ગ્લોબલ અને યુએસએની ઘણી કંપની જેમ કે બિકન ઓર્ગેનેટિક્સ પ્રિસિઝન પ્લાસ્ટિક પેકેજિંગ બિટસ્કેપ ઇન્કોવેશન ઓગાઇન કારરેન इनकॉर्पोरेशन ઇન टेक्नोलॉजी इनकॉर्पोरेशन યુ પેશન્ટ એક્સપ્રેસ इनसाइट एग्जामिनेशन એક્ઝામિનેશન સર્વિસીસ एटीजीसी ग्रुप એટીજીસી ગ્રુપ અને ઇટાલી રૂબ્રિક અને ઇટાલીથી મેક્સેડાડાયા નેટ પ્લસનો સમાવેશ થાય છે ગુજરાતમાં મોટા પાયે પ્રોજેક્ટ સ્થાપવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ સાથે ફોલોઅપ ડિસ્કશન ચાલી રહ્યા છે ગુજરાત સરકાર આઈટી આઈટીએસ ક્ષેત્ર દ્વારા સહયોગ નવીનતા અને ટકાઉ આર્થિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની તેની પ્રતિબદ્ધતા ભવિષ્યમાં પણ જાળવી રાખશે